હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી. નમસ્કાર, નિસર્ગ આયુર્વેદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. આજે ગુરુવારના દિવસે આપણે નિસર્ગ આયુર્વેદમાં હઠીલા રોગોની આયુર્વેદિક પદ્ધતિથી કઈ રીતે સારવાર શક્ય છે તે અંગે ચર્ચા કરતા હોઈએ છીએ. કઈ રીતે આયુર્વેદિક પદ્ધતિથી, આયુર્વેદિક દવાઓથી આપ આપના શરીરને પડતા કષ્ટ અને તકલીફ અને રોગોનો સારવાર કરી શકો છો, સારવાર કઈ રીતે શક્ય છે તે તમામ અંતર્ગત આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને ચર્ચા કરવા માટે આજે પણ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિસર્ગ આયુર્વેદમના વૈદ ડૉક્ટર રાજેશ ઠક્કરજી. રાજેશજી, વૈદજી, સ્વાગત છે આપનું. ભાઈજી, આપણે ગયા વખતે જે વિષય અંતર્ગત ચર્ચા કરી હતી શ્વાસ અને દમ, તે વિષયને જ આજે આપણે આગળ વધારીશું. શ્વાસ અને દમને લગતી આપને કોઈ બીમારી છે અને અન્ય પણ કોઈ સમસ્યાથી આપ પીડાઈ રહ્યા છો અને આયુર્વેદિક પદ્ધતિથી આપ ઉપચાર કરવા માગો છો, તો ટીવી સ્ક્રીન પર ફ્લેશ થઈ રહેલા નંબર્સ પર આપ કોલ કરી શકો છો અને વૈદજી પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. વૈદજી, શ્વાસ અને દમની આપણે પ્રાથમિક સમજણ તો પાછલા એપિસોડમાં મેળવી ચૂક્યા છીએ, પરંતુ આયુર્વેદિક પદ્ધતિથી જ્યારે ઉપચાર કરવાની વાત આવે, કઈ રીતે ઉપચાર શક્ય છે, શું પૂરેપૂરું એટલે કે 100% આયુર્વેદિક પદ્ધતિથી શ્વાસ અને દમના રોગને નિયંત્રણમાં લાવી શકાય છે? સામાન્ય રીતે લોકોની અંદર માન્યતા એવી હોય કે એક વખત ધારો કે આ તકલીફ થઈ ખાંસીની, શ્વાસની કે આવી ગઈ, તો એક વખત એવું હોય કે અત્યારે એ એલોપેથી દવા લઈ અને ઇમરજન્સીને ટાળી દઈએ અને પછી આપણે આયુર્વેદિક સારવાર કરીશું. પણ પછી જ્યારે મટી જાય પછી આયુર્વેદિક સારવાર પણ યાદ નથી આવતી અને એમ કરતાં કરતાં રોગ મોટું સ્વરૂપ ધારણ કરે. રોગની શરૂઆતમાં જ જો શ્વાસની ચિકિત્સા આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસથી મટાડી શકાય છે. અને તમક શ્વાસને મેં મારી લાઈફમાં લગભગ 600 એવા જોયા હશે કે જેને બ્રોન્કિયલ અસ્થમા કે એલર્જીક અસ્થમાની કેટેગરીમાં આપણે મૂકી શકીએ, તે એવા લોકો જેને 5-5, 10-10 વખત પંપ લેવા પડતા હતા અને અસ્થમાના એટેક આવતા હતા, તો એવા લોકો અત્યારે 3-3 કિલોમીટર દોડે છે અને કોઈ એલોપેથી કે આયુર્વેદ દવા પણ છોડી દીધી છે છતાં પણ એમને ખૂબ સરસ ફાયદો થઈ રહ્યો હોય એવા અનેક દર્દીઓ મેં જોયેલા છે. એટલે શરૂઆતની અવસ્થામાં આયુર્વેદિક સારવારથી શ્વાસને મટાડી શકાય છે. બિલકુલ વૈદજી, ચર્ચાને આગળ વધારીશું, પરંતુ તે પહેલા કોલર મિત્ર જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હેલો. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હા, મારું નામ દિલીપભાઈ છે. અજી દિલીપભાઈ, આપને શું તકલીફ છે? દિલીપભાઈ મારું નામ છે. જી, આપને શું તકલીફ છે દિલીપભાઈ? અરે, મારી મિસિસના 2 વર્ષ થી ને ગાધર મટતી નહીં ને ફોરકીઓ બહુ થાય છે. એટલે કેટલા ચકામાં છે આખા શરીરમાં? હા, કેટલા ચકામાં થયા હશે અંદાજે આખા શરીરમાં? 80% છે. એટલે ચકામાં આખા શરીરમાં કેટલા હશે દાદરના ચકામાં? અરે, 80% છે સાહેબ. અચ્છા, આખા 80% શરીરમાં દાદર ફેલાયેલી છે. એટલે બહુ વધારે થઈ ગયો, મોટી મોટી થઈ જાય આમ. છે તો તમે આયુર્વેદિક સારવારની ભલામણ કરું છું. શક્ય બને તો જો રૂબરૂ આવી શકતા હોય તો રૂબરૂ, અથવા ન આવી શકાતું હોય તો તમારે એમના જે કે જે ભાગમાં વધારે દાદર થયેલી હોય એવા જે શરીરનો જે ભાગ હોય તેનો ફોટો પાડી અને તમે વોટ્સએપ કરીને મોકલાવશો તો પણ અમારી આયુર્વેદિક ડૉક્ટર્સની ટીમ તમને વધારે માર્ગદર્શન આપશે. અને ચોક્કસથી આયુર્વેદ સારવાર અમે કરવી જ જોઈએ. એક નાવાનો પાવડર આપે છે, હું તમને સલાહ આપું છું, નિસર્ગ હર્બલ બાથ પાવડર. એ નાવાનું છે, જેમ સાબુથી નાહીએ છીએ એવી રીતે 2 ચમચી પાવડર લઈ પાણી સાથે મિશ્ર કરવાનું અને જે પલાળેલું હોય એનાથી આખા શરીરે સવારે નાહતી વખતે સ્નાન કરવાનું છે. દવાઓ 2 પ્રકારની લેવાની છે, એક પંચનિંબાદી ટેબ્લેટ અને બીજી એક આવે છે ગંધક રસાયણ, બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ ખાલી પેટે ગળવાની છે. અને ત્યાં લગાડવા માટે બૃહદ મરીચિયાદી તેલ નામનું એક ઔષધ આવે છે. બૃહદ મરીચિયાદી તેલને ત્યાં દિવસમાં 2-3 વખત લગાડવાનું છે. આટલા ઔષધો લેવા જોઈએ અને કુરિયર દ્વારા પણ તમે ઔષધો અમારે ત્યાંથી મંગાવી શકશો. બિલકુલ, વૈદજી પાસેથી જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે નિસર્ગ આયુર્વેદમની આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં નિસર્ગ આયુર્વેદમ સ્થિત છે અને તે સિવાય રાજ્યમાં અલગ અલગ અન્ય 6 જગ્યાએ પણ તેની શાખા છે. અને જો આપ ઈચ્છો તો કુરિયર મારફતે પણ આ તમામ ઔષધો નિસર્ગ આયુર્વેદમાંથી આપ મંગાવી શકો છો. વૈદજી, આયુર્વેદિક પદ્ધતિથી શ્વાસ અને દમના રોગોનો ઉપચારની આપણે વાત કરી, પરંતુ જ્યારે દર્દી પીડાતો હોય છે શ્વાસ અને દમના રોગથી કઈ કઈ વસ્તુઓની અવગણના તેણે કરવી જોઈએ, ખાસ કરીને ખાવા પીવાની જ્યારે વાત આવે?
હા, સૌથી વધારે જે છે ને ઠંડક અને ગળપણ, એ બે જે છે ને એ અસ્થમાની તકલીફમાં વધારે છે. પ્રદૂષિત વાતાવરણ પણ એક બહુ જ મહત્ત્વનું અત્યારે કારણ બની રહ્યું છે. તો મીઠાઈ વગેરે જે હોય, દૂધની, માવાની, બેસનની જે મીઠાઈ બનતી હોય, કે પેંડા છે, બરફી છે, કાજુ કતરી છે, આ ટાઈપનું ગુલાબજાંબુ હોય કે કંઈ કોપરા પાક વગેરે વસ્તુઓ, તો શક્ય બને તો શ્વાસના દર્દી એ બંધ કરવું જોઈએ. ઠંડકવાળી વસ્તુ, ફ્રીજમાં રાખેલી તમામ વસ્તુઓ શક્ય બને ત્યાં સુધી બંધ કરવાની. ગરમ વસ્તુ, હોટ ડ્રિંક સારા છે, કોલ્ડ ડ્રિંક્સને બંધ કરવાના છે. ગરમ પીણાઓ બધા સારા છે, ગરમ મસાલા પણ સારા છે શ્વાસના દર્દી માટે. હા, કોલર મિત્ર છે જી, બિલકુલ એક કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે જી. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. મારું નામ ગુમાન સિંહ છે, સુરત થી બોલું બેન. જી, શું તકલીફ છે આપને? મને બેન 20 વર્ષથી ચોરિયાસિસ છે, તો સાહેબને જાણવું છે ચોરિયાસિસ કઈ રીતે મટે, કઈ રીતે હું કરવું એમ. હા, એટલે પહેલી વાત તો એ કે 20 જૂનો છે, એટલે મટાડવા કરતાં એને પહેલાં કાબૂમાં કરવો જરૂરી છે. કેમ કે 20 જૂનું હોય તો આયુર્વેદમાં પણ એવું લખ્યું છે કે 5 થી વધારે વર્ષ જૂનો રોગ હોય એને કદાચ બહુ જ મહેનત કરવાથી કષ્ટસાધ્ય રીતે મટાડી શકાય, કદાચ ન પણ મટાડે પણ રોગ કાબૂમાં 100% થઈ શકે. જે એલોપેથી સારવારથી સોરિયાસિસ કાબૂમાં પણ નથી આવતો. ફોતરી કેટલા ભાગમાં ખરે છે આપને? ફોતરી મારે એમ માનું કે 20% છે શરીરમાં. વધારે છે પેટ ઉપર કે ક્યાં છે વધારે? હાથમાં તકલીફ છે, સોરિયાસિસની તકલીફ કયા ભાગમાં શરીરમાં વધારે છે? એ મારા માથામાં છે અને કમરમાં છે. માથામાં છે અને કમરમાં ભાગે છે. અને ખંજવાળ બહુ આવે છે? બહુ ખંજવાળ આવે છે, ક્યારેક ક્યારેક વધી જાય છે ખંજવાળ, અને નખમાં પણ છે. બરાબર છે, તો હું તમને બે ઔષધ સૂચવું છું અત્યારે, અને એ તમારે નિયમિત રીતે લેવાના છે. જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવી શકો છો, અથવા તમને જે તકલીફ થઈ હોય એના ફોટોગ્રાફ મોકલી અને અમારા ત્યાંની જે આયુર્વેદિક ડૉક્ટર્સની ટીમ છે અમારા ત્યાંથી તમારું કન્સલ્ટેશન થઈ જાય છે. અને દર્શક મિત્રોને ખાસ કહીએ છીએ કે અમે જે લોકોને ધારો કે વોટ્સએપથી મોકલે છે તો આપણે કન્સલ્ટેશન ચાર્જ જે અમારું 200 અને 500 રૂપિયાનું હોય છે એ અમે નથી લેતા, અને એમને આપણે ઘેર બેઠા ખાલી કુરિયર ચાર્જ અને ઔષધનું જે કંઈ કિંમત હોય છે એની MRP લખેલી હોય એના સાથે આપણે સર્વિસ ઘેર બેઠા મોકલતા હોઈએ છીએ. તમને હું બે ઔષધ તમને જણાવું છું. એક પંચતિક્ત ગુગુલુ ક્વાથ આવે છે, પંચતિક્ત ગુગુલુ ક્વાથનો 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને સવાર સાંજ લેવાનો છે, અને એની સાથે અમૃતાદી ગુગળ અને કેસુર ગુગળની 2 ગોળી લેવાની છે. તમારે માથામાં નાખવા માટે અને શરીર પર જ્યાં સોરિયાસિસ છે કમરના ભાગે ત્યાં લગાડવા માટે સ્ત્રી કુટજ અથવા સફેદ કુટજ કહેવાય છે. સફેદ કુટજનું જે તેલ બને છે એ તમારે ત્યાં લગાડવાનું છે. જો થોડુંક સહેજ તમને દાહ બળતરા જેવું થતું હોય તો કોપરેલ તેલ જે આપણે કહીએ છીએ, કોકોનટ ઓઇલ આવે છે જે, એની સાથે મિશ્ર કરીને તમે લગાડી શકશો. બિલકુલ, વૈદ્યજી દ્વારા જે આપને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે અનુસાર આપ નિસર્ગ આયુર્વેદની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો, અને સાથે જ કુરિયર મારફતે પણ આપ તમામ ઔષધો જે વૈદ્યજી દ્વારા સૂચવવામાં આવ્યા છે તે મંગાવી શકો છો. વૈદ્યજી, ખાવા પીવામાં કઈ બાબતોની, કઈ વસ્તુઓની અવગણના કરવી, કઈ ચરી પાડવી તે વિશે આપણે વાત કરી રહ્યા. હા, રેફ્રિજરેટ આઇટમ સૌથી મહત્વનું છે, એટલે એને છોડી દેવી જોઈએ. કેમ કે ઠંડકવાળી વસ્તુથી સ્પાઝમ આવે છે. અતિશય ઠંડક હોય ને, ઠંડુ પાણી પીધું, ઠંડુ દૂધ છે, આઈસ્ક્રીમ ખાધો, કંઈ કોલ્ડ ડ્રિંક્સ પીધા છે, તો શ્વાસનળીમાં ઓલરેડી સ્પાઝમ આવેલું હોય અને ઠંડકથી ઓર વધારે સ્પાઝમ આવે એટલે શ્વાસનળી સંકોચાય છે, ઓક્સિજનનું આવાગમન આપણે જે જોઈતું હોય નથી થઈ શકતું, અને એના કારણે ભીંસ વધે, છાતીને કોઈએ ભીંસી દીધી હોય અને તકલીફ થતું હોય એવું ખૂબ એને તકલીફ અનુભવાય છે. અને એટલા માટે ગરમ પાણી પીવાથી એમાં જે છે ડાયલેશન થાય છે, એટલે શ્વાસનળીઓ થોડીક રિલેક્સ થઈ અને પોડી થાય તો હવાની અવરજવર થાય, ઓક્સિજન પણ વધારે સારી માત્રામાં લઈ શકાય. એટલા માટે ગરમ પીણા પીવા, જ્યારે પણ અસ્થમાનો અટેક આવે ત્યારે ખાસ અડધો કલાક એક કલાક ગરમ પાણી પીતા રહેવું જોઈએ, અને રૂટિનમાં પણ એ કરવું જોઈએ. આપને અટકાવવા માંગે છે, કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે જી. આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. કૌશિકાબેન પોપટ, જામ ખંભારિયા. અજી, શું તકલીફ છે આપને? આજે 12 થી સાહેબ પગ બહુ દુખે છે, બધી જ દવા કરી લીધી છે, આયુર્વેદિક ની દવા કરી લીધી, જામનગર અરવિંદ હોસ્પિટલ ની દવા કરી લીધી, પણ કઈ ફેર નથી. એક સારી પહેરું છું ને એટલી વારે ઉભો નથી રહેવાતો, એવા પગ દુખે છે. દવા પછી મહિને 3-3 હજાર ની દવા કરી છે તો ફેર જ નથી. ચિકનગુનિયા થયેલો છે તમને? કઈ નથી થયું, પણ એમ મેરા જ આ પગ દુખે છે. એક મેં 15 વાળી ઓલી ટમેટા નો શોખ ખાતો ને એમાં મને થઈ ગયું. ફરીથી બોલશો તમે? ઓલો ટમેટાનો શોખ લીધો હતો ને, બારે બોટલ લીધી હતી, એ 2 ખાતો ને એમાં મારા પગ જલાઈ ગયા. હવે તે તો ને પગ દુખે છે મારા. ક્યાં દુખે વધારે? બંને ઢીચણ દુખે છે.
ગોઠણ ની નીચે દુખે ને સાઈડ માં બે કો સાઈડ માં દુખે, આગળ ગોઠણ માં એમ નથી દુખતું, બે કો સાઈડ માં દુખે ને ગોઠણ ની નીચે દુખે. બીજા કોઈ સાંધા દુખે, કાંડા નો ભાગ, કોણી નો ભાગ, બીજું કઈ દુખે છે? ના, હાથે દુખે છે, કોણી બસે હાથ ને એવું દુખે, વાહો દુખે. થયા હોય તો કાર્યક્રમ જયારે પૂરો થાય એટલે અમારા નંબર આવે છે, વોટ્સએપ નંબર બે આવે છે, 722 થી શરૂ થતો હોય એવા બે નંબર આવે છે, તો ત્યાં વોટ્સએપ કરી તમારા રિપોર્ટ પણ તમે મોકલી શકો છો. વધારે ચોકસાઈભર્યું માર્ગદર્શન જોતું હોય તો અમારી આયુર્વેદિક ડૉક્ટર્સની, આયુર્વેદિક વૈદ્યોની ટીમ છે એ તમને વધારે માર્ગદર્શન આપીને જવાબ પણ આપશે, રિપોર્ટ પણ જોશે, તો વધારે ચોકસાઈભર્યું આપણે કામ કરી શકીશું. અત્યારે હું તમને બે ઔષધ સૂચવું છું, એને નામ નોંધ કરી લેશો તમે. એક મહાવાત વિધ્વંસ રસ, એની બે ગોળી લેવાની છે, અને એની સાથે પુનર્નવાદી ગુગળની પણ બે ગોળી લેવાની છે. બંનેમાંથી બે બે ગોળી ગળી જવાની, અને એની ઉપર રાસના સપ્તક ક્વાથ આ નામનો ભૂકો, બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને લેવાનો છે. તમામ પ્રકારની ખટાશ, દહીં, કઢી, અથાણા વગેરે જે છે એ તમારે છોડી દેવી જોઈએ. બહુ જ સરસ ફાયદો તમને 3-1 મહિનામાં જોવા મળશે. બિલકુલ, વૈદ્ય દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે ઔષધો સૂચવવામાં આવ્યા છે તે પણ આપ નિસર્ગ આયુર્વેદમ થી કુરિયર મારફતે મંગાવી શકો છો, અને જો આપ ઈચ્છો તો નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વૈજી, ચર્ચાને આગળ વધારીએ કે કઈ કઈ વસ્તુઓ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હા, આપણે કીધું કે ગળપણ એક થઈ શકે, ઠંડુ પાણી થઈ શકે છે, અને બીજું પ્રદૂષિત વાતાવરણ જે છે ને આ રોગની ફરીથી શ્વાસનો નવો હુમલો આવવામાં કારણભૂત બને છે. એટલે જે પોલ્યુશન છે, ડસ્ટિંગ વધારે થતું હોય, જે લોકોને એલર્જીક તકલીફ વધારે હોય ને, સૂકી ખાંસી આવતી હોય અને અચાનક જ કોઈ પણ કફની તકલીફ ના હોય ને છતાં પણ અંદર શ્વાસની રૂંધામણ થતી હોય, તે એવા દર્દીઓને જ્યારે શક્ય બને ત્યાં સુધી બહુ જાહેર જગ્યા ઉપર જવાનું ટાળવું જોઈએ, અને આયુર્વેદિક ઔષધોથી પોતાના શ્વાસને જો મટાડવાની કોશિશ કરો તો તમે જ બહાર જાહેર પ્રસંગોમાં જઈ શકો. નહીંતર ચાર રસ્તા જેવું વાત હોય અને ત્યાં ખૂબ દૂર ધુમાડોનું બધું ઉડતું હોય તો એ શ્વાસના દર્દીને હુમલો ફરીથી આવી શકે, એ વખતે એટેક આવી શકે છે. એટલે પ્રદૂષણ પણ એક મહત્વનું કારણ છે. હવે જે વાત કરવામાં આવે તો શું એવી કોઈ જે વાત જે પ્રમાણે કરવામાં આવતી હોય છે કે જે વ્યક્તિને વધુ કફ, ઉધરસ અને ખાંસી રહેતી હોય છે તેવા વ્યક્તિને દમ અને શ્વાસ થવાની શક્યતા વધુ હોય છે તે અંતર્ગત ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. વૈજી, જે પ્રમાણે વાત કરી કે શું કોઈ વ્યક્તિ કે જેને કફ અને ઉધરસની સમસ્યા રહેતી હોય લાંબા ગાળે તે શ્વાસ અથવા દમનો રોગી થઈ શકે છે? હા, ચોક્કસ થઈ શકે છે. આવું એક આયુર્વેદમાં સૂત્ર લખ્યું છે, પ્રતિશયન કાસો સંજાય તે, કાસેન શ્વાસો સંજાય તે. એટલે આ થોડીક સંસ્કૃતની ભાષા છે. પ્રતિશય એટલે શરદી. કોલર મિત્ર, હા તો પહેલા આપણે વાત કરી લઈએ. આજે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. આશાબેન. આજી આપને શું તકલીફ છે? શ્વાસ બહુ ચડે છે. કેટલા સમયથી તકલીફ છે? 4 વર્ષથી. 4 વર્ષથી. કેટલા પંપ લો છો અત્યારે તમે? દિવસના 3-4 વખત લેવો પડે. બરા, ઉંમર કેટલી છે? 62. અને કેટલા સમયથી આ તમને તકલીફ છે? 4 વર્ષથી વધારે છે. 4 વર્ષથી સતત પંપ લેવો પડે છે. અચ્છા, એટલે થોડું તમે ચાલી શકો તો કેટલું, 5 કિલોમીટર જેટલું ચાલી શકો કે તકલીફ પડે છે? હા, ચાલી શકો ખરા. સીડી ચડવી હોય, 1-2 માળ ચડવા હોય તો શ્વાસ ચડી જાય? એ થઈ જાય, ચડી શકાય છે. જીર્ણકાલીન વ્યાધિ એટલે ક્રોનિક ડિસીઝ થઈ ચુક્યો છે, અને તમારે એના પંપ વગર નથી આવતું. પંપમાં જે દવા આવે છે એ શ્વાસ નળીને પોડી કરે છે, એટલે કેટલીક વખત સ્ટીરોઇડના પણ પંપ આવતા હોય, પણ એ શરીરમાં નુકસાનકારક બની શકે છે. આયુર્વેદિકના ઔષધો હું જે નોંધ કરાવું છું એને તમે નોંધ કરી લેશો. શીતોપલાદી ચૂર્ણ છે, 100 ગ્રામ લેવાનું છે, એની સાથે 50 ગ્રામ પુષ્કરમૂલ ચૂર્ણ, 10 ગ્રામ શૃંગ ભસ્મ, અને એની સાથે શુદ્ધ ટંકણ આવે છે એ 20 ગ્રામ નાખવાનું છે. આ બધું જે મિશ્રણ તૈયાર થયું એમાંથી 1-1 ચમચી સવાર સાત તમારે ચાટી જવાનું છે, મધ સાથે ચાટી જવાનું. 4 પ્રકારના પાવડર મિશ્ર કરી અને લેવાના છે. અને આ ખ્યાલ ન આવતો હોય તો અમારે ત્યાં ફોન કરીને માર્ગદર્શન માગો. કુરિયર દ્વારા પણ તમે ઔષધ મંગાવી શકશો, અમારા આયુર્વેદિક વૈદ્યોની જે ટીમ છે તમને માર્ગદર્શન આપશે, અને ઠંડક અને ગળપણનો ત્યાગ કરશો. જે બિલકુલ, વૈજી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અથવા વોટ્સએપ મારફતે સંપર્ક સાધીને આ તમામ જે ઔષધો સૂચવવામાં આવ્યા છે તે કુરિયર મારફતે મંગાવી શકો છો. વધુ એક કોલર મિત્ર જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હેલો. જી, આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. હા, જોસાબેન. હાજી જોસાબેન, આપને શું તકલીફ છે? 52.
આપને તકલીફ શું છે? તકલીફ જણાવશો. હેલો. હા બોલો. 52. હા હા, તમારી ફરિયાદ શું છે? પ્રશ્ન શું પૂછવો છે? હા, મને પગની તકલીફ બહુ છે સાહેબ. શું થાય છે? હા, પગની તકલીફ વધારે છે મને. એટલે શું થાય છે? પગમાં ઢીચણ દુખે, ક્યાં દુખે, તમને શું તકલીફ થાય? સર, પગ વારીને બેસી નહીં શકતું મને. બરાબર, દુખાવો થાય છે અત્યારે ઢીચણમાં? દુખાવો બહુ જ અતિશય થાય છે. એટલે નીચે પગ, નીચે ઢીચણમાં, ઢીચણના ઉપર ઉપર, એટલે સાથળના ભાગે તમને તકલીફ થાય છે? ખાસ અહીંયા ધ્યાન રાખો, ટીવી ઉપર અવાજ ના સાંભળશો. અહીંયા જવાબ આપો, કેટલા સમયથી? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે. હા, માહિતી અધૂરી છે એટલે આપણે જવાબ નહીં આપી શકીએ. બિલકુલ, દરેક કોલર મિત્રને વિનંતી છે કે જ્યારે તેઓ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, પોતાના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે, તો કૃપા કરીને પોતાના ટીવી સેટનો અવાજ બંધ રાખે, જેથી કરીને સરળતાથી આપ કાર્યક્રમમાં જોડાઈ શકો અને આપના પ્રશ્નોને લઈને વૈદજી પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવી શકો. વૈદજી, જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા હતા, શું કફ અને ઉધરસ કે શરદીના દર્દી જે લાંબા સમયથી હોય તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે કે કેમ? હા, મેં જે સંસ્કૃત વાક્ય કીધું કે પ્રતિશાયને કાસો સંજાય, તે પ્રતિશાય એટલે શરદી અને કાશ એટલે ઉધરસ. જો શરદી ચોક્કસ સારી પદ્ધતિથી મટાડવામાં આવે ને દોષને દૂર ન કરવામાં આવે તો એ ખાંસીમાં પરિવર્તન થાય ને ખાંસી જે છે શ્વાસમાં પરિવર્તન પામી શકે છે. બિલકુલ. વધુ એક કોલર મિત્ર કાર્યક્રમમાં જોડાયા છે. જી, આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. આશાબેન. જી જી, આશાબેન, આપને શું સમસ્યા છે? મેં હમણાં ફોન કર્યો તો તમને સ્વાદ માટે થઈને, એમાં જે ચાર ચૂર્ણના નામ તમે જલ્દી જલ્દી બોલી ગયા ને તો લખાયું નથી. સારું, અત્યારે છે ને દર્શક મિત્રોને પણ કહું છું, તમને પણ કહું છું, તમારા કોઈ સંબંધી હોય તો ખ્યાલ ના આવતો હોય તો આયુર્વેદિકના ઔષધો અમારા થોડાક નામ અઘરા હોય છે, તો તમારે શું કરવાનું છે કે મોબાઈલ ચાલુ કરી અને વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું છે, એટલે તમને ખ્યાલ ના આવે તો પણ એક મિનિટની ક્લિપ બનાવી હોય તો વારંવાર તમે સાંભળી શકો છો. હવેથી હું આઈડિયા આપું છું તમને કે આવી રીતે કરી શકો તમે. નામ ફરીથી બોલું છું, નોંધ કરશો, સીતોપલાદી ચૂર્ણ 100 ગ્રામ, બરાબર. બીજું આવે છે પુષ્કરમૂલ ચૂર્ણ છે એ 50 ગ્રામ. ત્રીજું આવે છે શૃંગભસ્મ છે એ 10 ગ્રામ. અને ચોથા નંબરે છે શુદ્ધ ટંકણ છે એ તમારે 20 ગ્રામ લેવાનું છે. સીતોપલાદી 100 ગ્રામ, પુષ્કરમૂલ 50 ગ્રામ, શુદ્ધ ટંકણ 20 ગ્રામ અને શૃંગભસ્મ 10 ગ્રામ. આ ચાર ચૂર્ણો મિશ્ર કરી એક એક ચમચી મધ સાથે ચાટી જવાના છે. બિલકુલ, વૈદજી દ્વારા જે ઔષધો જણાવવામાં આવ્યા છે તે આપ નિસર્ગ આયુર્વેદમથી કુરિયર મારફતે પણ મંગાવી શકો છો. બધું કલર મિત્ર જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. મનહરગીર પુરગીર. જી, આપને શું સમસ્યા છે? હરગીર, મનહરગીર ગોસ્વામ. જી, આપને સમસ્યા શું છે? મને હું ચાલુ છું એટલે થાકી જઉં છું અને ગાર્ડનમાં જઉં છું તો 3-1 રાઉન્ડ 1-1 કિલોમીટર ચાલી શકું છું. 1 કિલોમીટર જેવું ચાલી શકાય 3 રાઉન્ડ મારું છું, પણ છે ને મને જરા પછી શ્વાસ ચડે છે, શ્વાસ થોડો ચડે. દાદર ચડું છું તો દાદરમાં શું થાય છે, ચડી ગયા પછી એક દાદર ચડું, પછી થોડી વાર ઉભો તો બીજો દાદર બી ચડી ગયું, પણ તકલીફ જ છે. ડોક્ટરને બતાવું છું તો એમ કહેશે તમારો વાલ નાનો છે, એમ કહેશે, એવું કહેશે. કેટલી છે આપની? કરાવતો, ઓપરેશન કરાવતો નથી. તમારી ઉંમર કેટલી છે આપની? હે, ઉંમર? મારી ઉંમર 69 છે. તમને ખાંસી કે એવું કે તકલીફ છે? બિલકુલ કફની સમસ્યા બિલકુલ નહીં. હા, તમને ચાલવાથી હાંફ ચડે છે એટલે આ હૃદયરોગને લગતી તકલીફ છે. તમારે હૃદયરોગનું શું તમે કીધું છે ડોક્ટરોએ 2D ઇકો વગેરે કંઈ તપાસ કરાવી છે? એમને તકલીફ ઇકો કર્યો તો એમ કે વાલ નાનો છે તમારો. એટલે કોઈ એક વાલ નાનો છે, સાંકડો છે, એટલે કદાચ માઇટ્રલ રિગર્જિટેશન કે એવું કંઈ થતું હોય તો આવું બની શકે છે, કે શુદ્ધ અશુદ્ધ લોહી મિશ્ર થતું હોય તો પણ આવી તકલીફ થઈ શકે. ઘણી વખત વાલ સાંકડો થઈ ગયો હોય તો તકલીફ થતી હોય છે. તો હું તમને એ માટેના કેટલાક ઔષધો સૂચવું છું, અને જો શક્ય બને તો આ ગંભીર રોગ હોવાના કારણે તમે જેમ ડૉક્ટરને બતાવવા જાઓ છો એવી રીતે એક ક્વોલિફાઈડ વૈદ્યને બતાવવા તમે આવો તો તમને ચોક્કસથી આની અંદર ફાયદો થાય. મેં અનેક દર્દીઓને ઓપરેશનમાંથી બચાવી શકાય એવી પરિસ્થિતિઓ મેં જોયેલી છે. 3 ઔષધો લેવાના છે, એમાં અર્જુન ચૂર્ણ છે એ 50 ગ્રામ લેવાનું છે, ચોપચીની છે એ 50 ગ્રામ લેવાનું છે, અને સૂંઠ એ પણ 50 ગ્રામ લેવાની. 3 ચૂર્ણ મિશ્ર કરી 1-1 ચમચી તમારે દૂધ સાથે લેવાનું છે, અને નાગાર્જુનાભ્ર રસ
આ નામનું એક ઔષધ આવે છે, એ નાગાર્જુનાભ્ર રસની એક એક ગોળી લેવાની છે, નિયમિત આટલી સારવાર કરવાની છે. વધારે માર્ગદર્શન ફોન ઉપર ને બદલે વ્યક્તિગત જો આવશો તો વધારે ચોકસાઈભર્યું માર્ગદર્શન આપી શકાશે. જી બિલકુલ, તો વૈદજી દ્વારા જે પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, આપ નિસર્ગ આયુર્વેદની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. બધું કલર મિત્ર જોડાયા છે, જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો. માફ કરશો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. તો જે પ્રમાણે આજે આપણે શ્વાસ અને દમના રોગ અંતર્ગત ચર્ચા કરી છે, વૈદ્ય પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે કે કયા પ્રમાણે આયુર્વેદિક ઔષધિથી, આયુર્વેદિક પદ્ધતિથી શ્વાસ અને દમ એટલે કે અસ્થમાનું સંપૂર્ણપણે ઇલાજ શક્ય છે, સંપૂર્ણપણે તેની સારવાર શક્ય છે, કઈ ખાવાની વસ્તુઓને અવગણના કરવી, કઈ ખાવાની વસ્તુઓ આ રોગવાથી આપને લાભ થઈ શકે છે, તે તમામ અંગે આપણે ચર્ચા કરી છે. વૈદ્યજી આપ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો હાલ સમયના અભાવને કારણે કાર્યક્રમની આજ સમાપ્તિ. આવા અન્ય વિષયોની સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર. ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.